વલસાડથી જાખા પરિવારનું સામૂહિક ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો છે। વલસાડના ઉમરગામ પાસે નરોલી દાંડી ગામની આ ઘટના છે। આખા પરિવારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે। પરિવારનો ખ્રિસ્તી ધર્મ અંગીકારનો વિડિયો હાલમાં વાયરલ થયો છે। વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે ધર્માંતરણ થતું હોવાના આક્ષેપો ચોક્કસ થઈ રહ્યા છે। હિન્દુ સંગઠનોમાં આવી ઘટનાઓ પછી રોષનો માહોલ પણ જોવા મળતો હોય છે। આખો પરિવારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ છે। આખા પરિવારે ધર્માંતરણ કર્યું છે, હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યું છે। નરોલી દાંડી ગામની ઘટના, આખા પરિવારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે। જો કે હિન્દુ સંગઠનોમાં હરહંમેશ આવા કિસ્સા સામે આવતા જ રોષનો માહોલ પણ જોવા મળતો હોય છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સચિન। સચિન, શું છે આખી વિગતો? આ જે ઉમરગામ તાલુકો છે એમાં ઘટના ઘટી છે, જ્યાં ઉમરગામ તાલુકાના દાંડી ગામમાં છે। એ પરિવારે, આખો આખો પરિવારે ધર્માંતર કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને જેની વિધિ પણ થઈ હતી તેનો વિડીયો કેપ્ચર થયો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો। હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે આ ઘટનાને લઈને, કારણ કે જે આ ધર્માંતરણની પ્રવૃત્તિ છે એ ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં ચાલતી હોવાના ઘટનાઓ સામે આવી છે। ધરમપુર કપરાડા જેવા તાલુકામાં પણ આ ખૂબ મોટા પાયે ચાલે છે અને જાણકારોના મતે જે પહેલા 4-5 જેટલા ચર્ચ હતા તેની જગ્યાએ અત્યારે 200-250 ચર્ચ થઈ ગયા છે। જો કે આ બાબતે કલેક્ટર તરફથી કોઈ પણ પરમિશન મળતી નથી, પરંતુ પોતે પોતાની રીતે ધર્માંતરણ કરી લઈને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેતા હોવાનું પણ ઘટનાઓ સામે આવી છે। એટલે કે હવે આ ઘટનામાં જો તંત્ર ઊંડાણપૂર્વક તપાસ કરે તો આમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી શકે છે, કારણ કે એક ષડયંત્ર હોવાનું આ માનવામાં આવી રહ્યું છે કે હિન્દુ જે આદિવાસીઓ છે તેમને પ્રલોભન આપીને તેમને યંત્રિક પ્રકારે ધર્માંતરણ કરીને ખ્રિસ્તી ધર્મમાં ફેરવવામાં આવી રહ્યા છે। ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ। તો આ એક વિડીયો સામે આવ્યો છે, આખા પરિવારે હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે।